बनासकांठा जिल्लानी धानेरा नगरपालिका आ वखते राजीनामाने लई विवादमां आवी छे। धानेरा नगरपालिकाना प्रमुख किरणबेन सोनीए गतरोज बनासकांठा जिल्लाना भाजप प्रमुखने राजीनामुं आप्युं छे, एटले के किरणबेन सोनी धानेरा प्रमुख पदे रहेवा मांगता नथी। મહત્વની વાત તો એ છે કે આખરે ખુરશીનો ત્યાગ કરી કિરણબેન સોની કેમ કરી રહ્યા છે, અને જો પ્રમુખની ખુરશી છોડવાનું મન બનાવ્યું હોય તો બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને રાજીનામું કેમ ન આપ્યું? આવા અનેક સવાલો ગતરોજ આપેલા રાજીનામાને લઈ ઊભા થઈ રહ્યા છે। ગત 19 જૂનના રોજ યોજાયેલી નગરપાલિકા પ્રમુખની ચૂંટણીમાં બે ઉમેદવારોને સરખા મત મળતા ચિઠ્ઠી દ્વારા કિરણબેન સોનીનું નામ જાહેર થયા બાદ કિરણબેન સોનીને પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો હતો। જો કે થોડાક દિવસો પ્રમુખ પદે રહ્યા બાદ ભાજપ પક્ષ કિરણબેન સોની સહિત અન્ય 6 સદસ્યોને સસ્પેન્ડ કરવામાં આવે છે। પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી માટે તારીખો પડે છે। હજુ નિર્ણય આવે એ પહેલા ગત રોજ કિરણબેન સોનીએ જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું આપ્યું છે। હવે નિર્ણય જિલ્લા ભાજપ પ્રમુખના હાથમાં છે। જિલ્લા પ્રમુખ જિલ્લા કલેક્ટરને ધાનેરા નગરપાલિકા પ્રમુખે આપેલું રાજીનામું રજૂ કરે તો પ્રમુખ પદને કિરણબેન સોનીને છોડવું પડે, અને જ્યાં સુધી રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખ પાસે છે ત્યાં સુધી કિરણબેન સોની પ્રમુખ પદ પર કાયમ રહેશે। ધાનેરા નગરપાલિકાના પ્રમુખ કિરણબેન સોનીનો આજે અમારા સંવાદદાતાએ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, જે દરમિયાન કિરણબેન સોનીએ રાજીનામા અંગે કેમેરા સમક્ષ વાત કરવાનું ટાળ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતા પણ રાજીનામા બાબતે કંઈ પણ કહેવાનું ના પાડી રહ્યા છે।